ચાલો હવે અગિયાર નો દાખલો લઈએ છે ટેન ઇન્વર્સ કૌશમાં ટુ કોસ કૌશમાં ટુ સાઇન વન બાય ટુ શોધવાનું છે આપણે દાખલા નંબર અગિયાર લખીએ ટેન ઇનવર્સ કૌશમાં ટુ કોસ કૌશમાં ટુ સાઇન વન બાય ટુ Is equal to 10 inverse 2 cos 2, cos sin 1 કારણ સાઇન π 6, એટલે વન બાય ટુ તો 1 રોસ વન બાય ટુ બરાબર એટલે બરાબર ટેન ઇનવર્સ અહીંયા ટુ

टेन पाई बाय फोर वन तो टेनवर्स वन बराबर फाइव बोर एफ ऑफ एक्स बराबर वाई तो एफ वर्ष वाई बराबर एक्स ए प्रकार दाखला नंबर बार कौश टेन इन वर्ष ए कोट कौश मेन यूनवर्स ए प्लस कोट इन ए

સાઇન ઇનવર્સ ટુ એક્સ સોરી ઓ સાઇન ઇન્વર્સ ટુ એક્સ પણ વન પ્લસ એક્સ સ્ક્વેર બરાબર ટુ ટેન એક્સ અને કોસ ઇનવર્સ માટે એમનું સૂત્ર છે કોસ ઇન્વર્સ વન માઇનસ એક્સ સ્ક્વેર બરાબર તો ટુ ટેન એક્સ છે આ પણ ટેન આ પણ ટુ ટેન એક્સનું સૂત્ર છે અને આ પણ ટુ ટેન ઇનવર્સ એક્સનું સૂત્ર છે અને એ પ્રકારે ટેન ઇનવર્સનું પણ ટુ આપણને ખબર છે આવા ત્રણ સૂત્રો છે એટલે આ બે તો લખી જ દઈએ અહીંયા ચલો જરા ઇઝ ઇક્વલ ટુ ટુ ટેન ઇનવર્સ એક્સ પ્લસ ટુ ટેન ઇનવર્સ વાય ઇઝ ઇક્વલ ટુ ચલો બે સામાન્ય કાઢું બહાર એટલે આવશે ટેન અહીંયા ટેન ઇનવર્સ વાય હા એક વસ્તુ તમને કહેવાની રહી ગઈ પાછી કે આ સૂત્ર તમે ઉપયોગમાં ક્યારે લઈ શકો તે

બરાબર છે એટલે બંને સૂત્ર વાપરી શકાશે આ બંને વાપરી શકાશે બરાબર છે ઓકે હવે ટેન ઇન્વસ એક્સ વધતા ટેન ઇન્વ વાય નું સૂત્ર એ પણ તમને ખબર છે આવડે છે તમને એ પણ આ રહ્યું એ સૂત્ર હમ ટેન વર્ષ એક્સ વધતા ટેન વર્ષ વાય પણ એમાં શું કીધું છે એક્સ અને વાયનો ગુણાકાર વનથી નાનો હોવો જોઈએ એ પણ આપણને આપેલું જ છે અહીંયા જુઓ એક્સ વાય લેસ દેન વન છે અહિયાં એક્સ વાય લેસ દેન વન આ શરત પણ આપણને આપેલી જ છે એને એક્સ વાય લેસ દેન વનની શરત પણ છે એટલે આપણે એ સૂત્ર પણ અહીંયા ઉપયોગમાં લઈ શકશું એટલે બરાબર અહીંયા ટેન અહીંયા આવશે ટેન ઇનવર્સ એક્સ પ્લસ વાય અપન વન વાય અને હવે ટેન યુનવર્સનો પ્રદેશ તો આર છે એટલે આ સંખ્યા આરમાં હશે જ એટલે બરાબર લખી શકાય એક્સ પ્લસ વાય અપોન વન વાય જે આપણે જોઈએ છે દાખલો ચૌદ જોઈએ છે જો તો એક્સની કિંમત શોધો અહી જે આપણને આપેલું છે એ લખી દઈએ પહેલા સાઈન કૌંસમાં છે આપણી પાસે સાઈન ઇનવર્સ વન બાય ફાઈવ પ્લસ કોસ ઇનવર્સ એક્સ ઇઝ ટુ વન હવે આ કૌશ ની અંદર આ કોણ છે પાય છે હે ને આ કૌશ ની અંદર પાય બાય ટુ છે કારણ સાઈન થીટા વન છે એટલે આ કૌશ ની અંદર પાય બાય ટુ છે એટલે માટે સાઈન ઇનવર્સ વન બાય પ્લસ સૂત્ર સાઈન ઇનવર્સ એક્સ વધતા કોસ ઇનવર્સ એક્સ બરાબર પાય બાય ટુ આ બેનો સરવાળો પાય બાય ટુ આપણને આપેલો જ છે મતલબ આ બંને એક્સ સરખા હોવા જોઈએ આ એક્સ અને વન બાય બંને સમાન થાય એટલે માટે એક્સ બરાબર વન બાય ચલો એક્ઝામ્પલ નંબર પંદર તો એક્સની કિંમત શોધો બરાબર ચલો જોઈએ છે દાખલા નંબર પંદર ફિફ્ટીન શરૂ કરીએ છીએ આપણે અહીં ટેન ઇનવર્સ એક્સ માઇનસ વન અપોન એક્સ માઇનસ ટુ પ્લસ ટેન ઇન વર્ષ એક્સ પ્લસ વન અપોન એક્સ પ્લસ ટુ ઇઝ ઇક્વલ ટુ ફાઈવ બાય ફોર આપ્યો છે જો વળી વળી એક્સ માઇનસ વન અપોન એક્સ માઇનસ ટુ ગુણ્યા એક્સ પ્લસ વન અપોન એક્સ પ્લસ ટુ લેસ દેન વન ડબલ ઇમ્પ્લોય ડબલ ઇમ્પ્લોઇઝ લઉં છું ડબલ ઇમ્પ્લો ઉપરનો ઉપર ગુણાકાર નીચે ગુણાકાર એટલે સ્ક્વેર માઇનસ વન ભાગ્યા એક્સ માઇનસ ફોર લેસ દેન વન ડબલ ઇમ્પ્લોઇઝ હવે આને આ બાજુ ગુણી ન શકાય અક્ષમતામાં જરા યાદ કરો વનને મારે આ બાદ લાવવો પડે x2-1 માઇનસ વન એના છેદમાં x2 4 માઇનસ ફોર માઇનસ વન લેસ દેન અહીંયા લસા લઉં છું ડબલ ઇમ્પ્લાઇઝ એક્સક્વેર માઇનસ વન માઇનસ એક્સ માઇનસ ફોર અપોન માઇનસ ફોર એક્સ અને એક્સ બંને ઉઠશે એટલે માઇનસ એક અને માઇનસ માઇનસ પ્લસ ચાર ચાર ઓછા એક એટલે ત્રણ થશે અહીંયા એટલે ડબલ ઇમ્પ્લાય ત્રણના છેદમાં એક્સ સ્ક્વેર માઇનસ ચાર લેસ હવે આ ભાગાકાર લેસ દેન કીધો છે તો ઉપર પ્લસ ત્રણ છે તો એ તો ધન છે તો આ ભાગાકાર ઋણ ક્યારે થાય તો છેદ ઋણ હોય તો જ કારણ કે ઉપર તો ફરજિયાત પ્લસ જ છે ને અચળ છે એ તો ઉપર તો ધન જ છે જો નીચે ઋણ હોય તો આ ભાયાકાર લેસ દેન ઝીરો થાય એટલે ડબલ ઇમ્પ્લાયઝ ડબલ ઇમ્પ્લાઇઝ એક્સ ક્વેર માઇનસ ફોર લેસ દેન ઝીરો એટલે ડબલ ઇમ્પ્લાઇઝ એક્સ ક્વેર લેસ દેન ફોર એટલે કે ડબલ ઇમ્પ્લાઇઝ માઇનસ ટુ લેસ દેન એક્સ લેસ દેન ટુ એટલે એક્સની કિંમત જો માઇનસ બે ને પ્લસ બેની વચ્ચે હશે તો આ બેનો ગુણાકાર વનથી નાનો થશે આ બે કૌંસનો ગુણાકાર વનથી નાનો ક્યારે થાય જો એક્સની કિંમત માઇનસ બેથી બેની વચ્ચે હોય તો હવે આપણે આને આ સ્વીકાર લઈએ મતલબ આ બેનો ગુણાકાર વનથી નાનો છે અને પછી આપણે અહીંયા સરવાળો કરીએ અને એક્સ શોધીએ એક્સ આની વચ્ચે આવવો જોઈએ તો એ જવાબ આપણો સાચો છે ઓકે ચલો જોઈએ છે અને આપણે પરિણામ નંબર એક આપીએ છીએ હવે આ જે સમીકરણ છે તે ટેન ઇનવર્સ એક્સ માઇનસ વન અપોન એક્સ માઇનસ ટુ પ્લસ

એક્સ પ્લસ વન અપોન એક્સ પ્લસ ટુ ઇઝલ ટુ ફાઈ બાય ફોર આવું થયું આપણી પાસે આપણે આ સૂત્રોનો અહીંયા ઉપયોગ કર્યો ટેન યુનિવર્સ વાય બરાબર એક્સ પ્લસ વાય આપન વન માઇનસ એક્સ એનો આપણે ઉપયોગ કર્યો છે ઓકે હવે આ ટેન યુનિવર્સનો આબર લઈ લઉં છું સાથે બે ક્રિયા કરું છું બે ક્રિયામાં શું કે આની સાથે અહીંયા આની સાથે આ ગુણું છું એટલે કે એક્સ માઇનસ વન સાથે અહીંયા ગુણ્યો એના છેદમાં આ બે નો ગુણાકાર રહ્યો ને પણ એ તો આનો છેદ ઉડી જવાનો છે ઓકે આ ગુણાકાર અહીંયા આ ગુણાકાર અહીંયા અને એ પાછો અહીંયા ગુણવાનો એટલે આ અહીંયા ગુણાકાર શું થશે એક્સ સ્ક્વેર માઇનસ વન છેદમાં ગુણાકાર એક્સ માઇનસ ફોર એ એક્સ માઇનસ ફોર અહીંયા ગુણવાનો છે એટલે અહીંયા આવશે એક્સ સ્ક્વેર માઇનસ ફોર માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ ટેન પાય બાય ફોર આ પ્રતિવિધિ હતું ટેનનું એના એટલે ટેન પાય બાય ફોર થશે બરાબર છે દેર ફોર આગળનો સ્ટેપ અને અહીંયા ગુણ દઈએ છે એટલે એક્સ પ્લસ ટુ એક્સ માઇનસ એક્સ માઇનસ ટુ વત્તા હવે આ ગુણાકાર એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ પ્લસ એક્સ માઇનસ ટુ એના છેદમાં એક્સક્વેર માઇનસ ફોર આ માઇનસ અંદર જશે એટલે માઇનસ અને પ્લસ વન થશે ઇઝ ઇક્વલ ટુ અહીંયા ટેન ફાય બાય ફોર એટલે કેટલા વન તો ઇઝ ઇક્વલ ટુ વન લખીએ છીએ આપણે ઇક્વલ ટુ વન ઓકે હવે શું જશે તે અહીંયા તો અહીંયા એક્સ અને માઇનસ બે ઉડશે છેદમાં આ અને માઇનસ આ માઇનસ એક્સ અને પ્લસ એક્સ પણ છે આ પ્લસ ટુ એક્સ અને માઇનસ ટુ એક્સ પણ ઉડે છે ચલો બાકી એમને એમ રહેશે એટલે શું આવશે અહીંયા દેર ફોર એક્સ એક્સ એટલે ટુ માઇનસ ચાર માઇનસ થ્રી ઇક્વલ ટુ હોય ત્યાં તમે આમ ગુણી શકો પણ આવી અસમતા હોય તો આપણે અહીંયા ગુણ્યો નથી અને વન ને આ બદલાવ્યા છે પછી ઝીરો અહીંયા બનાવ્યો છે અને પછી અહીંયા લસા લીધો છે ને આ અસમતા છે અને આ સમતા ઇક્વલ ટુ છે ઇક્વલ ટુમાં લઈ જઈ શકાય છે કશો ફેર નથી પડતો એમાં ઓકે માઇનસ ચાર આ બાજુ એટલે શું આવશે ટુ એક્સ સ્ક્વેર બરાબર વન અંદર ફોર ટુ એક્સ સ્ક્વેર બરાબર વન અને માટે એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ અને દેર ફોર એક્સ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ વન અપોન રૂટ ટુ બરાબર હવે આપણે અહીંયા સૂત્ર સીધું આ સ્વીકાર્યું છે આનો ઉપયોગ કર્યો ને આપણે આ એક્સ ને આ વાય લીધો પણ આવું ક્યારે લઈ શકાય આ બેનો સરવાળો આવો ક્યારે લઈ શકાય જ્યારે એક્સ ને વાયનો ગુણાકાર વન કરતા નાનો હોય ત્યારે હવે અહીંયા લીધું છે કે આ બેનો ગુણાકાર લેસ દેન વન ક્યારેય થાય જ્યારે એક્સની કિંમત માઇનસ બે ને બેની વચ્ચે હોય એક્સની કિંમત માઇનસ બે ને બેની વચ્ચે હોય ઓકે આ જે એક્સની કિંમત મળી છે આપણને પ્લસ વન અપોર ટુ અને માઇનસ વન અપોર રૂટ ટુ એ ચોક્કસ માઇનસ બે ને બેની વચ્ચે જ છે એટલે માટે એક પરથી આ જે આપણને પરિણામ મેળવ્યું છે આપણે એના ઉપરથી કહીએ છીએ કે માટે એક પરથી કે એક્સ બરાબર વન અપોર છે તો પણ આપણે આ સ્ત્રોણ ઉપયોગ કરી શકશું અને માઇનસ વન અપોર રૂટ તો પણ આપણે આનો ઉપયોગ કરી શકીશું એટલે માટે એક પરથી એક્સ ની કિંમત એક્સ બરાબર પ્લસ ઓર માઇનસ વન અપોર રૂટ ટુ છે બંને કિંમતો શક્ય છે ક્યારેક એવું બને કે એકાદી કિંમત શક્ય ન પણ હોય ચાલો સોળમો દાખલો લઈએ છીએ શું કહ્યું છે નીચેના દાખલા સોળ થી અઢાર માં દરેકની કિંમત શોધો આની કિંમત શોધવાની છે લખીએ છીએ પેલા રકમ સાઈન ઇનવર્સ સાઈન ટુ પાય બાય થ્રી ઇઝ ઇક્વલ ટુ ઓકે આ પ્રતિવિધેય છે ના વિધેય છે આ થીટા છે તો થીટા સેમાં આવે તો આ વિધે ને પ્રતિવિધે તદ્દિવ થાય તો થી જે છે મતલબ ટુ ફાય બાય થ્રી છે એ સાઈનના મર્યાદિત પ્રદેશમાં આવે તો જ હવે સાઈન નો મર્યાદિત પ્રદેશ શું છે માઇનસ ફાય બાય ટુ થી પાય બાય ટુ અહિયાંથી આ માઇનસ ફાય બાય ટુ અહીંયા અને અહીંયા પ્લસ પાય બાય ટુ એટલે આટલેથી આટલો છે હવે ટુ પાય બાય થ્રી ક્યાં તો આ આપણી પાસે જે છે તે આ એક પાય બાય થ્રી છે નો ખૂણો અને બીજો સાહીઠ નો ખૂણો આટલે ટુ પાય બાય થ્રી એટલે એકસો વીસ નો ખૂણો આવે ટુ પાય બાય થ્રી પાય બાય થ્રી એટલે સાહીઠ અને ટુ પાય બાય થ્રી એટલે એકસો વીસ નો ખૂણો અહીંયા આવે ટુ પાય બાય થ્રી આપણે તો આ જે થીટા છે એ ચોથા ચરણમાં અથવા પહેલા ચરણમાં જોઈએ મહત્વનું એ છે તો જ તમે અહીંયા આ થિટા લખી શકો એ સૂત્ર જે છે આપણી પાસે કે ભાઈ સાઇન ઇનવર્સ બરાબર તમે ક્યારે લખી શકો કે જ્યારે જ્યારેંગ્સ ટુ સંવૃત્તમાં માઇનસ પાય બાય ટુ થી પાયબાય ટુ હોય ત્યારે નહી તો ન લખી શકાય બરાબર છે એટલે આ અત્યારે હાલ આ એના મર્યાદિત પ્રદેશમાંથી બહાર છે તો પછી આનું સ્વરૂપ બદલવાનું આપણે જો કે સ્વરૂપ બદલું છું તે સાઇન ઇનવર્સ અહીંયા સાઈન ટુ પાય બાય થ્રી ને તમારે લખી શકો પાય માઇનસ પાય બાય થ્રી જુઓ જરા આ ટુ પાય બાય થ્રી છે આ ત્રણ પાય માઇનસ પાય એટલે ટુ પાય બાય થ્રી છે ઇઝ ઇક્વલ ટુ સાઈન ઇનવર્સ હવે સાઈન પાય માઇનસ પાય બાય થ્રીની જગ્યાએ તમે સાઈન પાય બાય થ્રી લખી શકો ચરણ બે એમાં સાઈન ધન જ છે એટલે સાઈન પાય માઇનસ પાય બાય થ્રી બરાબર સાઈન પાય બાય થ્રી આપણે ભણી ગયા છે ત્રણ અગિયારમાં અને હવે આ પાય બાય થ્રી ક્યાં છે તો અહીંયા છે મતલબ પહેલા ચણમાં એટલે ત્યાં તમે હવે બરાબર પાય બાય થ્રી લખી શકો આનો જવાબ પાય બાય થ્રી છે ચલો સત્તરમો દાખલો લઈએ છીએ એટલે તમને વધારે સમજો પડશે હજુ સત્તરમા દાખલામાં શું કહ્યું છે કે ટેન ઇનવર્સ કૌંસમાં ટેન થ્રી પાય બાય ફોર છે કેટલા કેટલી વખત વખત અહીંયા મધ્યમાં આવે એટલે એક બે અને અહીંયા ત્રણ આ ત્રણ પાય બાય ફોર આટલે આવશે થ્રી પાય બાય ફોર હવે ટેનનો મર્યાદિત પ્રદેશ યાદ કરો વિવૃતમાં આવે ને ટેનનો મર્યાદિત પ્રદેશ શું છે આનો મર્યાદિત પ્રદેશ શું છે કે થીટા બિલોંગ્સ ટુ વિવૃતમાં માઇનસ પાય બાય ટુ થી પાય બાય ટુ મતલબ એ કે આ જે થીટા છે એ ચોથા ચરણમાં અથવા પહેલા ચરણમાં આવે તો બરાબર છે પણ આ થીટા તો ક્યાં છે ચરણ બે માં છે તો ફરતી પાછું આ રીતે લખવાનું છે બરાબર ટેન ઇનવર્સ અહીંયા ટેન પાય માઇનસ પાય બાય એટલે એટલે દેખાય છે છે હવે આ ચરણ ચરણ ઋણ પોતે ધન હતો ઓલટીસી પ્રમાણે જરા પણ આ ચરણ બે માં ટેન તો ઋણ છે એટલે શું આવશે અહીંયા માઇનસ ટેન પાય બાય ફોર આવું થશે હવે જોવું આગળ શું લખું છું તે tan inverse હવે tan પોતે અયુગ્મ વિધેય છે તો તમે આને આમ લખી શકો tan π/4 આ રીતે ગોઠવણીમાં હ મైనસ tan π/4 એની જગ્યાએ tan π/4 કારણ કે અયુગ્મ વિધેયલે માઈનસ બહાર નીકળશે આ છે ને આપણી પાસે પણ ઉલટું લખ્યું મે આ હોય તો આપણે આવું લખીએ છે ને એટલે આ હોય તો આ લખી શકાય મતલબ આ કે હવે તમે tan inverse tan θ બરાબર થી લખી શકો કે જ્યારે માઇનસ પાય બાય ટુ થી પ્લસ પાય બાય ટુ ની વચ્ચે આ માઇનસ પાય બાય ફોર છે ક્યાં આવશે અહીંયા આવશે માઇનસ પાય બાય ફોર ચરણ ચાર માં એટલે બરાબર છે માઇનસ પાય બાય ફોર એના મર્યાદિત પ્રદેશમાં છે જ એટલે બરાબર તમે અહીંયા લખી શકો ઇઝ ઇક્વલ ટુ પાય બાય ફોર સોરી માઇનસ બાય ફોર ઇઝ ઇક્વલ ટુ માઇનસ પાય બાય ફોર એનો જવાબ આવશે ચલો દાખલા નંબર અઢાર લઈએ છીએ અઢારમાં દાખલામાં શું આપ્યું છે તે લખીએ આપણે કે ટેન કૌંસમાં સાઇન ઇનવર્સ થ્રી બાય ફાઈવ વત્તા કોટ ઇનવર્સ થ્રી બાય ટુ અહીંયા જો રકમમાં ટેનની અંદર સાઇન ઇનવર્સ થ્રી બાય ફાઈવ વધતા કોટ ઇનવર્સ થ્રી બાય ટુ છે હવે સાઈન ઇનવર્સ અને કોટ યુનિવર્સનો સરવાળો નથી સાઇન યુનિવર્સ અને સાઇન યુનિવર્સનો પણ સરવાળો નથી કોસ ઇનવર્સ અને કોસ યુનિવર્સનો પણ સરવાળો નથી સરવાળો કોનો છે માત્ર ટેન ઇનવર્સ અને ટેન યુનિવર્સનો આ રવ્યું સૂત્ર ટેન ઇનવર્સ એક્સ વધતા ટેન યુનિવર્સ વાય હોય તો તમે સીધો સરવાળો આ રીતે કરી શકો તો આ બંને સાઇન ઇનવર્સ અને કોટ યુનિવર્સનું આપણે ટેન યુનવર્સમાં રૂપાંતર કરીએ ચલો પહેલા ધારી લઈએ છીએ ધારો કે સાઈન ઇનવર્સ બરાબર અને થીટા બિલોંગ્સ ટુ સાઈન નો મર્યાદિત પ્રદેશ માઇનસ પાય બાય ટુ થી પાય બાય ટુ છે ચલો હવે પ્રતિવિધિ વિધેય તો સાઈન થીટા બરાબર શું આવશે

પણ પછી નક્કી થઈ ગયું પહેલાના ચોથામાંથી પહેલું ચરણ જ છે કારણ કે સાઈન ધન છે એટલે ઝીરો લેસ ધેન લેસ ધેન બાય ટુ આવશે ઓકે હવે આપણે ટેન થીટા શોધવું છે તો ટેન થીટા શોધવા શું કરશું કાટકોણ ત્રિકોણ યાદ કરો ચલો અહીંયા આપણે થીટા લઈએ છીએ તો સાઈન થીટા બરાબર યાદ કરો સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે આ ત્રણ અને પાંચ અને પાયથાગોરસ ઉપરથી આ કેટલા આવશે ચાર એટલે માટે તમે અહીંયા ટેન થીટા ડાયરેક્ટ લખી શકો ટેન થીટા બરાબર શું તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે ત્રણ ભાગ્યા ચાર અને હા આ પાછું પ્લસ જ ધન જ આવશે કારણ ચરણ આ કારણ ઝીરો લેસ દેન પાય બાય ટુ છે પહેલું ચરણ છે એટલે ટેન થીટા બરાબર થ્રી બાય ફોર મળી ગયું થીટા બરાબર ટેન ઇનવર્સ થ્રી બાય ફોર 10 સાઇન ઇનવર્સ થ્રી બાય ફાઈવ પ્લસ કોટ ઇન્વર્સ થ્રી બાય ટુ છે ચલો ઇઝ ઇક્વલ ટુ અહીંયા ટેન હવે સાઈન સાઈન ઇનવર્સ થ્રી બાય ફાઈવ બરાબર થીટા ને થીટા બરાબર તો ટેન ઇન્વર્સ થ્રી બાય ફોર આપણે તો અહીંયા લખીશું ટેન ઇનવર્સ થ્રી બાય ફોર પ્લસ અને કોટ ઇનવર્સ થ્રી બાય ટુમાં મેં તમને આગળ સમજાવ્યું શું લખવાનું ટેન ઇનવર્સ ટુ બાય થ્રી કોટ ઇનવર્સ એક્સ એટલે ટેન ઇનવર્સ મતલબ આ ઉલટાઈ દેવાનો એનો વ્યસ્ત કરી દેવાનો છે ચલો ઇઝ ઇક્વલ ટુ હવે અહીંયા સરવાળા સૂત્ર આવશે ટેન નું આપણું આ જે છે તે ટેન ઇનવર્સ એક્સ વધતા ટેન ઇન્વર્સ વાય બરાબર હા એક્સ અને વાય નો ગુણાકાર બંધ નાનો થવો જોઈએ અને છે જ થ્રી ટુ બાય થ્રી ત્રણ દુ છ અને ચાર તરી બાર છ ભાગ્યા બાર વન બાય ટુ નાનો છે તો લખી શકાશે એના છેદમાં વન માઇનસ થ્રી બાય ફોર ઇન્ટુ ટુ બાય થ્રી ચાલો આવું આવ્યો છે હે આનો છેદ ચાર તરી બાર છેદ લખતા નથી અંશમાં ત્રણ તરી નવ થયા ચાર દુ ને આઠ થયા છેદ માં ચાર તરી બાર બાર લખતા નથી એ બાર અહીંયા ઉઠશે હવે આ ત્રણ નથી ઉડાડવાના આપણે નીચે તો ગુણાકાર બાર કરવાનો છે ત્રણ દુ છ ચાર ત્રણ બાર એટલે છ ભાગ્યા બાર છે આ એ બાર ને આપણે અહીંયા ગુણવાના છે એટલે બાર માઇનસ ત્રણ દુ ને છ આ રીતે છેદ ક્યાંય ઉડાડવા નથી ઉડતો હોય તો પણ આપણે ચલો ઇઝ ઇક્વલ ટુ બરાબર અહીંયા આવશે આપણી પાસે ટેન કૌંસમાં ટેન ઇનવર્સ નવ સત્તર અને ભાગ્યા છ સત્તર ભાગ્યા છ એટલે ઇઝ ઇક્વલ ટુ આનો જવાબ શું આવશે સત્તર ભાગ્યા છ એનો જવાબ છે સમજાય છે એક વસ્તુ તમને તો તો આપણી પાસે હોય ધારો કે તમે ડાયરેક્ટ સાઈન વર્ષ થ્રી બાય ફાઈવ એટલે અહીંયા ત્રણ અને પાંચ મૂકી સામેની બાજુ ભાગ્યા કર્ણ આ થ્રી બાય ફાઈવ છે ને પાયથાકોરસ થી અહીંયા ચાર મૂકી ડાયરેક્ટ તમે સીધું ટેન વર્ષ થ્રી બાય ફોર ડાયરેક્ટ લખી શકો બરાબર સારું ચાલો ચાલો દાખલા નંબર ઓગણીસ જોઈએ છે આપણે મો દાખલો છે સેવન ફાય બાય સિક્સ ઓકે અહીંયા આપણે એકમ વર્તુળ સમજાવવું પડશે તમને મારે ચાલો એકમ વર્તુળ યાદ કરીએ આપણું એકમ વર્તુળ છે ચાલો યાદ કરો કોસનો નો મર્યાદિત પ્રદેશ ક્યાંથી છે ઝીરો થી ને આ ઝીરો અહીંયા પાય બાય ટુ અહીંયા પાય છે ઝીરો થી પાય માં કોસ પોતે તો હવે આ સેવન પાય બાય સિક્સ ક્યાં છે તે સેવન પાય બાય સિક્સ એટલે પાઈ વત્તા પાય બાય સિક્સ થાય ને સેવન પાય બાય સિક્સ એટલે પાય વત્તા પાય બાય સિક્સ અહીંયા છ પાય એક પાય એટલે પાય પહેલા જણમાં અથવા બીજા જણમાં જોઈએ તો જ આપણે અહીંયા સેવન પાય બાય સિક્સ લખી શકીએ થીટા લખી શકીએ નહીં તો ન લખી શકીએ એટલે ફરતી પાછી આપણે અહીંયા કારીગીરી કરવી પડશે આગળના બે દાખલામાં સોળ સત્તરમાં કારીગરી જે કરીને આપણે એવી કારીગરી અહીંયા કરવાની ઇઝ ઇક્વલ ટુ કોસ inverse અહીંયા cos કોસ અહીંયા લખીશું પાય પ્લસ ટુ કોસ ઇન ચલો હવે ચરણ ત્રીજું ચરણ ત્રણ માં કોસ ઋણ છે એટલે માઇનસ કોસ પાય બાય સિક્સ આવશે ખાસ આપણે અહીંયા આ દાખલામાં સત્તરમો દાખલો કરીએ ને આપણે એમાં શું કર્યું હતું કે આ માઇનસ ટેન છે આ ચરણ બીજું એટલે ઋણ આવ્યો તો લખ્યો એટલે કર્યો પછી આની જગ્યાએ આ લઈ લીધો આવું માઇનસ ને અંદર લઈ જઈ શકાય કારણ કે ટેન અયુગ્મ વિધેય છે ટેન અયુગ્મ વિધેય છે સાઈન અયુગ્મ વિધેય છે પણ કોષ છે એટલે કોષની અંદર અહીંયા લઈ જઈ શકાય નહીં કારણ કે કોષ તો યુગ્મ વિધેય છે ત્યાં તો શું થશે આપણી પાસે કે ધારો કે આવું છે કે કોસ માઇનસ થીટા તો બરાબર શું થાય કોસ થીટા થાય કે નહીં કે માઇનસ બાર નીકળે યુગ્મ વિધેય છે એટલે માઇનસ બાર નીકળે નહીં એટલે અહીંયા માઇનસ અંદર લઈ જવાનું નથી થોડું વિચારવાનું છે કે ત્યાં શું લખીશું તે તો મહત્વનું આ છે કે ઇઝ ઇક્વલ ટુ કોસ ઇનવર્સ અહીંયા કોસ પાય માઇનસ પાય બાય સિક્સ લખી શકાય કેમ જરા પાય માઇનસ પાય બાય સિક્સ એટલે પાય માઇનસ પાયબાય ચરણ બે ચરણ બે માં કોસ કેવો છે ઋણ એટલે આની કિંમત કેવી આવે ને કોસ પાય માઇનસ થાય માઇનસ કોસ થી ચરણ બે માં કોસ ઋણ છે કોસ પાય માઇનસ થીટા બરાબર માઇનસ કોસ એટલે માઇનસ કોસ છે એની જગ્યાએ શું લખી શકાય કોસ પાય માઇનસ લખી શકાય બરાબર છે ઇઝ ઇક્વલ ટુ કોસ

બે ત્રણ ચાર પાંચ અહીં આવે ફાઈ સિક્સ એટલે ફાઈવ ફાય સિક્સ આવશે ફાઈવ ફાય બાય સિક્સ ક્યાં છે ચરણ બે માં અને ચરણ બે તો શું છે કોસનો મર્યાદિત પ્રદેશ એટલે બરાબર શું આવશે ફાઈવ ફાઈવ બાય સિક્સ આવશે રકમ લખીએ છીએ સાઈન પાય બાય થ્રી માઇનસ સાઈન ઇન્વર્સ કૌશમાં માઇનસ વન બાય ટુ સરળ છે જરા જો ઇઝ ઇક્વલ ટુ સાઈન પાય બાય થ્રી સાઈન ઇનવર્સ માઇનસ એક્સ તો માઇનસ બાર કાઢી શકાશે એટલે પ્લસ સાઈન ઇનવર્સ વન બાય ટુ આ રીતે લખી શકાય આપણે એ સૂત્ર જાણીએ છીએ અહીંયા બે પ્રકારના સૂત્રો છે હે ને સાઈન ઇનવર્સ ટેન ઇનવર્સ અને કોસેક ઇનવર્સ એમાં માઇનસ એક્સ હોય તો માઇનસ બાર નીકળે છે ત્રણેય પણ જો કોસ ઇનવર્સ કોસ ઇનવર્સ સેક ઇનવર્સ ને કોટ ઇનવર્સ હોય તો પાય માઇનસ કરવું પડે છે કારણ કે આ ત્રણેયના મર્યાદિત પ્રદેશ એટલે કે કોસના સેકના અને કોટના જીરોથી પાયમાં છે અને માઇનસ બેમાં આવશે એટલે કરવું પડશે આપણે એટલે આ બે પ્રકારના સૂત્રો છે એમાં આપણી પાસે અત્યારે સાઈન વર્ષ નું આ રહ્યું સૂત્ર છે તો ત્યાં સીધું માઇનસ બાર્ક આવશે એટલે પ્લસ થશે ચલો હવે અહીંયા કિંમત લખીએ છીએ એની ઇઝ ઇક્વલ ટુ સાઇન આ પાય બાય થ્રીસ નેવ નાઇન્ટી એટલે શું પાય બાય ટુ અને સાઈન પાય બાય ટુ એટલે કેટલા વન ચાલો આગળનો દાખલો એકવીસ દાખલો સેલો છે ચલો ઇઝ ઇક્વલ ટુ એની કિંમત શોધવાની છે ઇઝ ઇક્વલ ટુ યાદ કરો ટેનવર્સ રૂટ થ્રી એટલે કેટલા તો ફાય બાય થ્રી માઇનસ તમે અહીંયા શું લખવાના પહેલા હમણાં જ મેં તમને સૂત્રો બતાવ્યા તે શું પાય માઇનસ કોટ ઇનવર્સ રૂટ થ્રી હને કોટ ઇનવર્સ માઇનસ એક્સ એટલે પાય માઇનસ કોટ ઇનવર્સ એક્સ ચલો ઇઝ ઇક્વલ ટુ પાય બાય થ્રી આ માઇનસ અહીંયા આવશે માઇનસ પાઈ આ માઇનસ આ માઇનસ પ્લસ અને કોટ ઇનવર્સ રૂટ થ્રી એટલે કેટલા પાય બાય સિક્સ કિંમતો ખૂબ જ મહત્વની છે સરવાળો કરો પાય બાય થ્રી એટલે સિક્સટી અને ત્રીસ સાઈઠ ને ત્રીસ નેવું એટલે પાય બાય ટુ આવશે અને માઇનસ પાય એટલે જવાબ શું બનશે માઇનસ પાય બાય ટુ બરાબર છે આવે બી જવાબ બી આપણો જવાબ છે